ભરૂચ બાર એસોસિએશનના માજી પ્રમુખ સહિત સિનિયર વકીલોએ આજ કેન્દ્ર સરકારના એનઆરસી સીએ કાયદો બંધારણનું ઉલ્લંઘન કરતા હોય રાષ્ટ્રપતિને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી બાર એસોસિએશનના ભરૂચના પૂર્વ પ્રમુખ પ્રદ્યુમન આગેવાનીમાં મોટી સંખ્યામાં સિનિયર વકીલોએ કેન્દ્ર સરકારના એનઆરસી સીએએનો કાયદો બંધારણનું ઉલ્લંઘન કરતા હોય તેને પરત લેવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી એનઆરસી સીએ કાયદાના પગલે દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાશે તેમજ વર્ગ વિગ્રહ થવાની દહેશત વ્યક્ત કરતા

આ કાયદો જો અમલમાં આવશે તો આપણા આપણું બંધારણના દરેક નાગરિક ભારતીય તરીકે નહીં ઓળખાય પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મ આધારિત તેની ઓળખ ઊભી થશે આપણું બંધારણ એ ભારતીય બંધારણ છે આપણા બંધારણ મુજબ અહીંયા વસવાટ કરતો દરેક નાગરિક ભારતીય છે જો આ કાયદો અસ્તિત્વમાં આવશે તો આપણો આખો દેશ ધર્મના આધારે ભાગલા પડી જશે વિકુટો પડી જશે અને વિશ્વમાં જે આજે આપણા બંધારણની એક મજબૂત ઓળખ છે ને જેમ એકતા છે તે એકતા નષ્ટ પામશે જેના કારણે આજ રોજ અમે બધા ભેગા થઈને અમારા એક અવાજ સાથે એવી માંગણી સાથે આવ્યા છે કે આ કાયદો તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ અને જો આ કાયદો રદ નહીં થયો તો અમે કાયદાના રક્ષકો રોડ પર આવીને આમાં ઉપવાસ કરીશું અને આ કાયદો રદ કરવા માટે જે કોઈ અમારા આંદોલનો કે જે કંઈ સત્યાગ્રહ કરવો પડશે તે તમામ અમે કરવા માટે કટિબદ્ધ છીએ